ट्रांसमिशन लाइन ट्रांसमिशन ટાવર ઊભા કરતી વખતે થયેલ નુકસાન વળતર ચૂકવવા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ રજૂઆત કરી હતી। રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ દ્વારા ખેડૂતોના હક માટે રજૂઆત કરવામાં આવી હતી। ગાંધીનગર ખાતે સાંતરપુર રાધનપુર તાલુકામાં ટ્રાન્સમિશન લાઇન ટ્રાન્સમિશન ટાવર ઊભી કરતી વખતે ખેડૂતોને થયેલ નુકસાન વળતર ચૂકવણા બાબતે નાણામંત્રી શ્રી કાનુભાઈ દેસાઈને રજૂઆત કરતા રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, પાટણ ધારાસભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ પટેલ અને સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદ ખાન મલેકે હાજર રહ્યા હતા। આજ રોજ ગુજરાતના નાણામંત્રીશ્રીને રૂબરૂ મળીને હું અને મારા સાથે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ સાથે જાહિદ ખાન, મહેબૂબ ખાન, ભાઈ સુધીરભાઈ ઠક્કર રૂબરૂમાં મળ્યા અને સરકારશ્રીને મુખ્યમંત્રીશ્રીને પણ અમે વાત કરી, ફોનમાં પણ વાત થઈ અને નાણામંત્રી અમે રૂબરૂ મળ્યા છે। નાણામંત્રીએ અમને ખાતરી આપી છે કે તમારા વિસ્તારમાં પણ તાત્કાલિક આ પૈસા ચૂકવવાનું ચાલુ થશે। અમારા રૂબરૂમે એમને કલેક્ટરને ફોન પણ કર્યો છે। ઝડપથી આ ટ્રાન્સમિશન લાઇનમાં જે પણ ખેડૂતોને વળતર પેટે પૈસા ચૂકવવાના છે, તાત્કાલિક ચૂકવાય એની સરકારે અમને ખાતરી આપી છે। અમે સરકારને કીધું છે કે ફક્ત ખાતરી નહીં, આ વળતર મળવું જોઈએ, ખેડૂતોનો પોતાનો હક છે અને જ્યારે બીજા વિસ્તારમાં ચૂકવણું થતું હોય અને અમારા વિસ્તારમાં નથી થઈ રહ્યું માટે તાત્કાલિક ધોરણે આ ચૂકવાય એવી અમારી માગણી છે। સરકારશ્રી ઉપર અમને વિશ્વાસ છે કે તાત્કાલિક ચૂકવણી કરશે, નહીં કરે તો અમારે જલદ રીતે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે। સરકારે તાત્કાલિક ચૂકવવું જોઈએ। આખા ગુજરાતમાં તમે ચૂકવતા હોય, કોઈ વિસ્તારને બાદબાકી કરો અને અમારા ખેડૂતોને નુકસાન કરશો, અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી એવી મેં કડક વાત નાણામંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।